उपलेटाना गढ़ाड़ा गांव में अछतना समय में राहतना कामना भाग रूपे सरकार द्वारा पांच गामों ने लाभ मळे तेवी रीते अहीं काचू तळाव बांधवामां आव्युं हतुं, जेमां गत चोमासामां वधु वरसादना पगले आ तळावमां मोटा गाबड़ा पड़ेल, जेने लईने तळावनुं पाणी गमे त्यारे वही जाय तेवी परिस्थिति सर्जाई हती। हाल पण आ तळावमांथी धीमे धीमे पाणी वही रह्युं छे, जेने लईने तळाव गमे त्यारे तूटी जाय तेवी शक्यता छे। जो तळाव तूटे तो गढ़ाड़ा अने तेनी आसपास ना पांच गामों ने पानी नी समस्या सर्जाई सके तेम छे। साथे साथे आ तळाव ने लईने आसपास ना गामों नी खेती ना कूवा मां पानी उपर आवेला हता अने कूवा रिचार्ज थयेल। जो आ तळाव तूटी जाय तो खेडूतो अने गाम लोको ने मोटी मुश्केली सर्जाई सके तेम छे। गाम लोको नी मांग छे के सरकार तात्कालिक धोरणे आ तळाव नु रिपेरिंग काम करावे। આવના મહેશભાઈ ગંગાભાઈ રબારી ગઢાડા। હવે આજે આ ડેમનું આપણે વાત કરી કે આ તળાવ બંધાશે નહીં તો આખા ગામને નુકસાન થાય છે, અને જો આ તળાવ ભરાશે તો પાણીનું તો બોરના તરુસ આવે છે, વાડીના તરુસ આવશે અને ગામને ફાયદો થાય। એટલે આ રીતે જેટલી વહેલી તકે બાંધવાનું જેટલી કોશિશ થયેલી કરો તમે। અત્યારે કેવી હાલત છે? અત્યારે રિપેર કરવામાં આવે તો શું કરશો? રિપેર નહીં કરવામાં આવે તો અમે સુટણીનો બહિષ્કાર કરશું, અને જો ફાયદો થાય તો આ રીતે કામ કરશો તો બધી રીતે આખા ગામને ફાયદો છે, નહીં કરો તો સુટણીનો બહિષ્કાર કરવામાં આવશે। તમારું નામ? મારું નામ નારાયણભાઈ આહિર ગઢાડા। આજે ગામની નજીક કાસું તળાવ આવેલ છે, આ તળાવ અછતના દિવસોમાં કરેલ છે। આ તળાવનો લાભ આશરે 4-5 ગામના ખેડૂતોને મળે છે, તેમજ ખૂબ જ મોટું તળાવ હોવાથી એના પાણીને કારણે કૂવાના અને બોરના તળ પણ ઊંચા આવેલ છે। ગયા વર્ષે ખૂબ જ ચોમાસું પુષ્કળ હોવાથી વરસાદને કારણે એક મોટું જબરદસ્ત ગાબડું પડેલ છે। જો આ ગાબડું રિપેર કરવામાં નહીં આવે તો આવતા દિવસોમાં આ તળાવનું પાણી આખા ગામમાં પાણી ફરી વળશે, અને આ બાબતે અમે અનેક વખત રજૂઆત પણ કરી છે કે આ તાત્કાલિક રિપેર કરો। આજે શું કાર્યક્રમ? આજે સૂત્રોચ્ચાર બોલાવી અને આ બાબતનો ગામ લોકોએ પણ ઉગ્ર વિરોધ નોંધાવેલ હતો। જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેજા, ઉપલેટા।